આ અંગે જિલ્લા કલેક્ટર આયુસોકે જણાવ્યું હતું કે 1 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં 14 સહાયક મતદાન મથકો સહિત કુલ 4,637 મતદાન મથક પર કુલ 47,45,980 મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી શકશે. જિલ્લામાં 2,633 મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ થશે, જે પૈકી 19,003 ક્રિટિકલ મતદાન મથકો છે, જેના 526 લોકેશન પર માઇક્રો ઓબ્વર્ડ્સ લાઈવ વેબકાસ્ટ CRPF તૈનાત રહેશે. 16 મોડેલ, 16 દિવ્યાંગ મતદાન મથકો, 112 જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો તેમજ 16 ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. 73 જેટલા ગીચ વિસ્તાર ધરાવતા મતદાન મથકો પર NCC તથા NSSના વોલેન્ટિયર ફરજ બજાવશે. આ મતદાન મથકો પર આજુબાજુના મહાનગરપાલિકાના પે એન્ડ પાર્કના વિનામૂલ્યે વાહન પાર્કિંગ કરી શકાશે. 16 વિધાનસભાઓમાં 7,578 બુલેટ યુનિટ, 6,790 કંટ્રોલ યુનિટ, 8,384 VVPATની ફાળવણી થઈ ચૂકી છે. જિલ્લામાં 19,266 પોલિંગ સ્ટાફ તથા 252 પર માઇક્રો ઓબ્વર્સની નિમણૂક કરવામાં આવી છે. 46,96,856 મતદારોને મતદાર કાપલીઓનું વિવરણ કરવામાં આવી ચૂક્યું છે. 18,03,536 વોટર કાર્ડ ઇસ્યુ થયા છે, જ્યારે બાકીના 11,389 કાર્ડનું વિવરણ કરવામાં આવી રહ્યું છે. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફેઝ 1 ઇલેક્શન થવાના છે, જેમાં સુરતની 16 વિધાનસભાનો સમાવેશ થાય છે. આપણી મતદાર યાદી જે આખરી થઈ અને એના પછી સતત સુધારણા ચાલુ હતી, એ પૂર્ણ થયા બાદ સપ્લિમેન્ટ 1 પણ ફાઇનલ થઈ ગયું છે. અને હવે આપણા 16 વિધાનસભાઓમાં કુલ 47,45,980 મતદારો થાય છે. આપણા જિલ્લામાં કુલ મતદાન મથકો 4,623 હતા અને 1,550 કરતાં વધારે મતદારો થવાના લીધે આપણે 14 ઓક્ઝિલરી પોલિંગ સ્ટેશન્સની દરખાસ્ત મોકલી હતી, જે મંજૂર થઈને આવી ગઈ છે. એટલે હવે આપણા પાસે કુલ મતદાન મથકો 4,637 થશે. એ પૈકી 1,903 મતદાન મથકો ક્રિટિકલ તરીકે જાહેર થયેલા છે. એ 526 લોકેશન્સ ઉપર છે આખા જિલ્લામાં. અને ત્યાં આપણે માઇક્રો ઓબ્ઝર્વર્સ અથવા લાઇવ વેબકાસ્ટિંગ અથવા CAPFના હાફ સેક્શનની ડિપ્લોયમેન્ટ, એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવા જઈ રહ્યા છે. લાઇવ વેબકાસ્ટિંગ જે છે એ કુલ 2,633 મતદાન મથકો ઉપર થશે. એ પૈકી 1,903 મતદાન મથકો ક્રિટિકલ છે અને 730 સામાન્ય મતદાન મથકો છે. આપણા જિલ્લામાં ટોટલ 16 મોડેલ પોલિંગ સ્ટેશન, 16 દિવ્યાંગો દ્વારા સંચાલિત પોલિંગ સ્ટેશન, 112 સખી પોલિંગ સ્ટેશન અને 16 ઇકો ફ્રેન્ડલી પોલિંગ સ્ટેશન્સનો સમાવેશ છે.